ચલો ચાલુ કરી દીધું આપણે. હા હવે વાંચો વિધિ પંચાલ દસમો. વાંચો બેટા. વિધિ પંચાલ તારે રકમ અહીંયા બોર્ડ ઉપર તો છે, ચોપડી ના હોય કઈ વાંધો નહીં. એટલે વિધિ પંચાલ ઊંઘી ગઈ શું? ક્યાં ગઈ? નહીં ઊંઘી. હા જાગે છે. હા તો બરોબર. તો રકમ વાંચો આ રહી ને બેટા. ચોપડી ક્યાં શોધવાની જરૂર છે? મેં 10 રાઉન્ડ તો કર્યો, જોઈને તો વાંચો આ રહી. તમારા ફોનમાં દેખાતી જશે. રકમ વાંચો તો દાખલો ગણાવ. હા સર વાંચું છું. એક માહિતી માટે કાર્લ પિયર્સનનો વિષમતાંક -0.60 છે. જો મધ્ય 1 = 60 અને s = 10 હોય તો તે માહિતીનો મધ્યસ્થાન બહુલક શોધો. ઓકે આવું આપણને કહ્યું છે. જો જે નું સૂત્ર જે બરાબર x બાર માઇનસ એમ અપોન s આ સૂત્ર થાય, તમને દરેકને ખ્યાલ છે. હવે આ સૂત્રમાં કિંમત મૂકું એટલે મને એમ મળી જશે. તો ચલો હું અહીંયા સૂત્રમાં કિંમત મૂકું છું કે જે બરાબર, સોરી જે બરાબર તો કિંમત આપી છે વિષમતાંક જે બરાબર તો સાહેબ -0.60 બરાબર. ઓકે x bar એટલે મધ્યક, મધ્યક 60 આપ્યા છે. માઇનસ એમ ઓ, સર એમ ઓ નથી આપ્યા, શોધવાના છે. અને ભાગ્યા s બરાબર 10 આપેલા છે. હવે 10 ભાગ્યા છે અહીંયા, આ 10 ભાગ્યો છે સામે 0.60 જોડે જાય તો શું થઈ જાય? ગુણ્યો બરોબર. તો એટલે કે -0.60 અને આ ગુણ્યા 10 બરાબર સામે 60 માઇનસ એમઓ બરોબર. હવે -0.60 × 10 કરો કેટલા થાય? બિલકુલ સાચું. -0.60 × 10 બરાબર -6. તો આપણે અહીંયા લખીએ -6 બરાબર 60 - એમઓ. હવે માઇનસ એમઓ બરાબર ની પેલી બાજુ જાય તો શું થાય ખબર છે ને? પ્લસ એમઓ થાય. આ 60 - એમઓ છે, જો બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ એમઓ થઈ જાય બરાબર. અહીંયા 60 + 6 પ્લસ છે કેમ? -6 બરાબર ની આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. તો એમઓ નો જવાબ શું થઈ ગયો? 66 થઈ ગયું. 66. ઓકે હવે બહુલક એમઓ, બહુલક એમઓ બરાબર આવી ગયો. મધ્યસ્થ શોધવાનો છે. તો જે એમઓ નું પેલું સૂત્ર છે એના રીતે તમે શોધી શકો છો. યાદ છે એમઓ નું સૂત્ર? કોને યાદ છે એમઓ બરાબર? 3m - 2x² બિલકુલ સાચું. = 3m - 2x². ઓકે હવે એમઓ નો જવાબ, સાહેબ એમઓ નો જવાબ તો 66 મૂકીએ. 66 બરાબર 3m - 2x² નો જવાબ 60. ઓકે 66 બરાબર 3m - 2 × 60 કેટલા થાય? 120. હવે આ 120 માઇનસ છે, બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ 120 બરાબર 3m. હવે 66 + 120 શું થાય? 186. 86 ને પક્કા ના? હા
ચલો એવું તો અહીંયા હા આપણે સર પાકું. ચલો તો ભાઈ તમે કીધું 186, તો લોક કરી દઈએ છે. એકસો છ્યાસી બરાબર 3 એમ. હવે તો એમ બરાબર શું થઈ જાય બોલો? 62. 186 ગુણ્યા 3, હા મેં જાત ભાગ્યા 3, તો 186 62. 62 ઓકે, એમ એટલે કે મધ્યસ્થ આવી ગયો. તમારે કદાચ તમને પાછો બીજો પ્રશ્ન બી થાય. શું પ્રશ્ન થાય ખબર છે? કે સાહેબ પેલું જે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ અપોન એસ ની રીતે આપણે મધ્યસ્થ એમ શોધી શકીએ? યસ, વાય નોટ, તમે એ રીતે પણ શોધી શકો અને મધ્યસ્થનો જવાબ 62 જ આવે, કોઈ ચેન્જીસ ના આવે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો. તો લગભગ મેં ડેલી હમણાંના તો રેગ્યુલર દરેકે દરેક લેક્ચર તમારા અપલોડ કરેલા છે, એટલા માટે આ ટૂંકા દાખલા કે જે સ્વાધ્યાયના જે છે ખૂબ જ અગત્યના, સરસ મજાના છે, કે તમને બીજે ક્યાંય ના હોય તમે વિડીયો જોઈને એને ફરીથી ગણી શકો. હા, બીજું ઓપ્શન એ બી હોય છે કે તમે આજે ભણાવું છું તો તમે આનો સ્ક્રીનશોટ પણ અત્યારે લઈ લો, તો દાખલા નંબર 10 તમારી પાસે આવી ગયો, અવેલેબલ થઈ ગયો, સ્ક્રીનશોટ પાડી શકાય છે. કેમ નથી પાડી શકાતો? અને વસ્તુ શું કહેવાય કે અથવા વિડીયો જોઈને પણ તમે દાખલો ફરીથી જોઈ સમજી શકો છો. દરેક દરેક ને જો 5.1 ને 5.2 મેં તો ક્યારનું હોમવર્કમાં આપ્યું છે, આજે આ લાસ્ટ લેક્ચર છે અને આજે સાથે 5 આખું તમને હોમવર્કમાં આપવાનું છું. 2D 3D 4D હોમવર્ક કરવાનું છે. અને શું કહેવાય કે આ ફ્રાઈડે તમારી બેંક સિલેક્ટમેન્ટ ની પરીક્ષા લઈ લઈશ, જેથી બેંક સિલેક્ટમેન્ટ પર ઘણો સમય થયો તમારે ચાલી ગયે, આપણે જોઈએ તમને એમાંથી કેટલું આવડે છે કેટલું નથી આવડતું, અને એ પતે પછી થોડા સમય પછી વિષમતા આની પણ પરીક્ષા લઈ લઈશું, જે આપણે ઓનલાઈન લઈએ છીએ એ પ્રમાણે, અને ચેક કરીને માર્ક્સ પણ મૂકીએ છીએ એ પ્રમાણે. ઓકે ચલો, તો હવે 11મો દાખલો આપણે વાત કરીએ. ચલો 11મો દાખલો કોણ રકમ વાંચશે? કોનો અવાજ મેં ઘણા દિવસથી નથી સાંભળ્યો. આપણે કહું દેશના આવી છે, દેશના અવાજ સાંભળે મને બહુ દાડા થયા. દેશના ક્યાં ગઈ? દેશના હમણાં આવી હતી આ રહી, દેશના છે, દેશના તું આજ બહુ દાડા થયા તારો અવાજ સાંભળે. તારું હોમવર્ક જોઈએ તો મહિનાઓ થઈ ગયા. અવાજ તો સાંભળી દસમો સર? ના, 11મો આયા બેટા, 10મા પતી ગયો. દીકરો વધારવા ની? હા, ઉક્તિ વધારવા છે. એક આવૃત્તિ વિતરણ માટે કાર સ્કોર્પિયો સંની વિષમતા 8 અને વિક્રમ વિષમતાંક 2/3 છે. જો તેનો મધ્યક 64 હોય તો તેનો મધ્યસ્થ અને ચલાંક શોધો. ચલનાંક સીવી શોધો, બરોબર. તો આ આપણો પ્રશ્ન છે. જો મેં એના પર બધું લખી પણ કાઢ્યું કે કોને શું કહેવાય તે, કે જેથી તમને ખ્યાલ આવે કે વિષમતાને આપણે એસકે કહીશું. વિષમતાંક જે, તો વિષમતાંક જેને, વિષમતાંકને આપણે જે કહીએ છીએ, અને મધ્યકને આપણે એક્સ બાર કહીએ છીએ, અને મધ્યસ્થ એટલે કે એમ, અને ચલનાંક એટલે કે સીવી તમારે શોધવાનો છે. આવો પ્રશ્ન છે. હવે આ પ્રશ્નમાં તમને સૌથી પહેલા તો તમારે મધ્યસ્થ શોધવાનું છે. તો ચલો મધ્યસ્થ શોધવા માટે હું સૂત્ર પહેલા લખીશ, એસકે નો ઉપયોગ કરીશ. એસકે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ. ઓકે, આ સૂત્રનો હું ઉપયોગ કરીશ. એસકે ની જગ્યાએ એસકે લે વિષમતા, વિષમતા એસકે નો જવાબ છે 8 બરાબર 3 કૌંસમાં એક્સ બાર બોલે તો મધ્યક 64 માઇનસ મધ્યસ્થ એમ શોધવાનો છે, એટલે મધ્યસ્થ એમ કૌંસ પૂરો. ઓકે, હવે નીચે જે કરીએ તમે ત્યાંથી જો, બે રસ્તા હોય છે આને પણ કરવાના. પેલા કા કૌંસ છૂટો પાડીને પણ તમે એને કરી શકો છો, કે આ 8 બરાબર કૌંસ છૂટો પાડીએ તો 3 × 64 અને 3 × m, 3 × 64 કેટલા થાય બોલો? 192. ચલો તો આપણે એવું તો અહીંયા એકવાર કેલ્ક્યુલેટર શોધીને અહીંયા રાખું, નીચે જ રાખવા દો કેલ્ક્યુલેટર.
કે અહીંયા આપણે આ કરીએ આ 3 × 64 બરાબર 192 કે ભાઈ આ શું હતો 192 માઇનસ 3 × m એટલે 3m થાય ને આ રીતે વિદ્યાર્થી મિત્રો એ જો 3 × 64 કર્યું એટલે 192 ને 3 × m કર્યું એટલે 3m હવે આ માઇનસ 3m બરાબરની પેલી બાજુ લઈ જાઓ અને આ +8 બરાબરની આ બાજુ લઈ જાઓ લાવો તો બોલો શું થાય ખબર હશે ખબર છે દરેકને જો આ 3m આ બાજુ લઈ દીધા એટલે પ્લસ થઈ ગયા 3 + 3m m બરાબર 192 માઇનસ 8 દરેકને ખબર પડી ભાઈ આ શું કર્યું મેં આ 3m માઇનસ હતા બરાબરની પેલી બાજુ હનુમાન કૂદકો મારીને ગયા હનુમાનજી લંકામાં ગયા તો નિશાની બદલાઈ ગઈ માઇનસ હતા તો પ્લસ થઈ ગયા અને 8 જે પ્લસ હતા એ આ બાજુ આવ્યા વિભીષણજી લંકામાંથી અહીંયા આ બાજુ આવ્યા તો માઇનસ થઈ ગયા ઓકે હવે 3m બરાબર બોલો 192 માંથી 8 બાદ કરીએ તો 184 184 હવે m બરાબર 184 ભાગ્યા 3 બોલો કેટલા થાય 61.33 તો એ આ ગયા મધ્યસ્થ m નો જવાબ અચલનાંક CV શોધવાનો છે હવે ચલનાંક CV નું સૂત્ર છે S/Ẋ × 100 હવે સાહેબ કે x બાર તો આ રહ્યું પણ S ક્યાંથી લાવશો આપણે અહીંયા S તો આપ્યું નથી એને કીધું મધ્યસ્થ તો મધ્યસ્થ તો ઓદી નાખો પણ S આપણી પાસે નથી સાહેબ S કેવી રીતે શોધાય તો S શોધવા માટે તમારે વિષમતાંક J ના સૂત્રનો ઉપયોગ કરવો પડે કે ભાઈ વિષમતાંક J બરાબર 3 × ẋ − m 3 × ẋ − m કેમ કેવડા બોલતા નહીં એમ તો લખ્યું નહીં મેં m અને ભાગ્યા s આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે g ની જગ્યાએ તો તમે લખો 2/3 બરાબર તગડે 3 × ẋ × ẋ એટલે મધ્ય ક બરાબર 64 માઇનસ મધ્યસ્થ m m તમે શોધ્યો 61.33 કૌંસ પૂરો અને ભાગ્યા s હવે આ s અહીંયા ભાગ્યા છે સામે જાય તો ગુણ્યા થઈ જાય સાહેબ ગુણ્યા થઈ જાય એટલે શું ગુણ્યા થઈ જાય એટલે 2 × s/3 બરાબર હવે આ કરો તો 3 × 3 અને એમાંથી 64 − 61.33 કરો તો શું થાય 64 − 61.33 2.67 અને આ કૌંસ પૂરો હવે કે ભાઈ આ 2 × s/3 બરાબર આ બે નો ગુણાકાર શું થાય 8.01 હવે અહીંયા 3 ગુણ્યો છે સામે જાય તો ભાગ્યો થાય તો 2 × s/3 3 ભાગ્યા માં જાય સામે જાય તો ગુણ્યા થાય એટલે સાહેબ કહેવાનો મતલબ 2 × s/8.01 × 3 ઓ 2 × s/3 બોલો આ બેનો ગુણાકાર શું થાય 8.01 × 3 24.03 તો s બરાબર શું થાય બોલો s બરાબર 12.015 હા કારણ કે 2 અહીંયા ગુણ્યામાં હતા સામે કે ભાગ્યા માં થઈ ગયા તો s બરાબર 12.015 તો s આ તો s બરાબર જવાબ આવ્યો 12.015 s નો જવાબ આવ્યો તમારે હવે શોધવાનો છે ચલનાંક CV તો જો અહીંયા લખું CV બરાબર CV બરાબર
તો s ભાગ્યા x સોરી s ગુણ્યા 100 અને ભાગ્યા x બાર તો cv બરાબર s નો જવાબ 12.015 ગુણ્યા 100 અને ભાગ્યા x બાર કે મમ્મી 64 cv બરાબર હવે કરો તો 12.015 ગુણ્યા 100 1201.5 અને ભાગ્યા 64 18.773 સર હજુ છે પાછળ બોલ ને તો ચાર આંકડા બોલો ચાર આંકડા હા તો ચાર લખી 18.7734 હા સર તો સીવી બરાબર હવે બે આંકડામાં કન્વર્ટ કરી દો એટલે કે ત્રીજો અંક 3 છે એટલે આગળ વધે નહીં તો 18.73 અને આને કહેવાય ટકા સીવી હંમેશા ટકામાં હોય તો સીવી બરાબર ચલનાંક બરાબર 18.73% આ રીતનો હતો જવાબ ઓકે તો ચલો હવે આપણે કોનો વારો છે ચલો હિતવી તું વાત બેટા 18.73 ના હા સર 77 ના થાય હા તો 77 જ આવે આ બુદ્ધિ તો મિટેક 77 આવે 73 ભૂલથી લખાઈ ગયા 77 ઓકે ચલો હિતવી તું વાંચ બેટા કયો 12મો પ્રશ્ન બરોબર આ 12મો આને પૂછી નાખીને 12મો પ્રશ્ન કરીએ છે એક આવૃત્તિ વિતરણમાં Q3 Q1 1.5 m અને 3 કૌંસમાં Q3 Q1 2m તો વિષમતાંક શોધો ઓકે આ Q3 Q1 1.5m આનો જવાબ છે 2m તો વિષમતાંક જે શોધો હવે આનો મતલબ શું આ આખાનો જવાબ જે ખરો ને એ આખાનો જવાબ 2m છે બરોબર હવે કહાનીમાં ટ્વિસ્ટ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી કરો તો કરી નાખો ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે આર્યા સૌથી પહેલા હું લખું છું આ 3 કૌંસમાં Q3 માઇનસ Q1 બરાબર 2m ઓકે આ પ્રશ્ન છે Q3 માઇનસ Q1 બરાબર 2m ભાગ્યા 3 ઓકે મતલબ આ ગુણ્યા 3 હતા સામે ગયા તો ભાગ્યા 3 થઈ ગયા હવે સિમ્પલ હતું વિષમતાંક જેનું સૂત્ર મૂકવાનું છે આપણે આ અને ગણવાનું છે આગળ દાખલો કે વિષમતાંક જેનું અહીંયા મૂકું સૂત્ર જે બરાબર તો જે બરાબર સૂત્ર છે Q3 Q1 2m ભાગ્યા Q3 Q1 વિષમતાંક જે બરાબર Q3 Q1 નો જવાબ શું આપે છે જો તો પ્રશ્નમાં કઈ આપ્યું છે Q3 Q1 નો જવાબ 1.5m 1.5 અને m ભાગ્યા Q3 Q1 નો જવાબ મેં આ બાજુમાં શોધ્યો જો તો Q3 Q1 નો જવાબ શું શોધ્યો મેં દેખાય છે તમને સાઈડમાં 2m/3 મેં એનો જવાબ શોધ્યો 2m/3 ઓકે ના આ રીતે નહીં મજા આવે મારે તમને વ્યવસ્થિત તો જ તમે એને સમજી શકશો વ્યવસ્થિત લખું ચલો Q3 Q1 તો સાહેબ Q3 Q1 નો જવાબ છે 1.5m એ ભાઈ આ યાર સમજતો જ નથી
3 plus Q1 નો જવાબ છે 1.5 m minus 2m બરોબર અને ભાગ્યા ધ્યાનથી જો કારણ કે મારે તમને આ સમજાવવા માટે આ રીતે જ કરવું પડશે તો તમે સમજી શકશો ઓકે હવે આને ભાગ્યા ધ્યાનથી જો q3 plus q1 1.5 m minus 2m સૂત્ર પ્રમાણે હો અને નીચે શું છે q3 minus q1 તો સાહેબ q3 minus q1 નો જવાબ છે 2m upon 3 બરોબર હવે હું એને આ રીતે લખું તો તમને સમજી શકશો આ સાહેબ આનો જવાબ છે આ 2m ભાગ્યા 3 બરોબર હવે 1.5m minus 2m બોલો શું જવાબ થાય 1.5m minus 2m નો જવાબ શું થાય માઇનસ 0.5 અને આ એમ કોણ છે મેસેજ કરી દેશે સર અભી લેક્ચર મેં બાદ મેં ફોન કરીને હવે આ જે કરું ને આ 2m upon 3 હવે આ 2m upon 3 આ અહીંયા ઉપર જાય તો શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો ઉલટું થઈ જાય એટલે શું થાય ખબર છે આ કે આ 2m upon 3 ની જગ્યાએ 3 upon m થઈ જાય ઉપર જાય એટલે શું થઈ જાય ઉપર ઊંધું થાય ને 2m upon 3 ના ઉપર જાય તો ઊંધું થાય એટલે શું થાય 3 upon m થઈ જાય 3 upon 2m આવું થઈ જાય 3 upon 2m થઈ જાય બોલો કઈ ખાવા પડી 2m upon 3 છે ભાગાકારમાં છે ઉપર અંશમાં જાય તો ઊંધું થાય 3 upon 2m થાય હવે આ mm તો ઉડી ગયા આ m અને આ m ઉડી ગયા તો હવે આ જે બરાબર શું વધ્યું મને કહો તો માઇનસ 1.5 upon 2 બિલકુલ સાચું માઇનસ 1.5 upon 2 કરો કેલ્ક્યુલેટરમાં શું થાય માઇનસ 0.75 યસ બિલકુલ સાચું કોઈ જવાબ થાય માઇનસ 0.75 હવે બોલો કાની માટે મસ્ત દાખલો હતો ને સાહેબ છોટી ગોળી તો બહુ સબસે ખતરનાક છોટી ગોળી હતી કહાં સે કહાં ચલા ગયા દાખલો જોયો ક્યાંથી ક્યાં ગયો હવે આ દાખલો તમે ઘેર એક વાર ગણો નહીં પછી પરીક્ષામાં આવે એટલે બહુ જ ફોડવો પડે ને પરીક્ષામાં એ બમ ફોડો એના જેવું થઈ જાય કારણ કે તમે એક વાર કર્યો જ ના હોય તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો અને જ્યારે વિડીયો લેક્ચર અપલોડ કરું ત્યારે એમાંથી પણ જોઈને બીજી વાત એ સમજી શકો છો અને દાખલો ગણી શકો છો અને ગણવો પણ જોઈએ ઓકે ચલો તો હવે